નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તો ગુજરાતી વિષયની અંદર આપણે પાઠ નંબર એક જોશું એટલે કે કાવ્ય નંબર એક જોઈશું જેનું નામ છે નાવિક વળતો બોલ્યો નાવિક વળતો બોલ્યો અને એ પાઠ એ કાવ્ય જે છે એના જે સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણી વિડીયોની તો જોઈએ પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે જોઈએ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે તો પહેલો છે કે નાવિક કોને કોને નામો બેસાડવાની સંમતિ આપે છે તો જોઈએ એનો જવાબ તો નાવિક સીતા લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિને નામ બેસડવાની સંમતિ આપે છે બીજો પ્રશ્ન જોઈએ નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું તો જોઈએ એનો જવાબ તો શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન ત્રીજો અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે તો અંતે શ્રીરામના ગુરુ જે નામ છે વિશ્વામિત્ર ઋષિ તો એ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે ચોથો પ્રશ્ન નાવિક સાનાવડી શ્રીરામના ચરણ પખાડ્યા તો નાવિકે નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાડ્યા પાંચમો પ્રશ્ન કવિએ શ્રીરામને કેવા કહ્યા છે તો જોઈએ એનો જવાબ તો કવિએ શ્રીરામને અશરણ શરણ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે જોઈએ પ્રશ્ન બીજો કે નીચેના પ્રશ્ન સવિસ્તર ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન છે કે નાવિકે શ્રીરામને હોડીમાં બેસરવાની શા માટે ના પાડી તો એને જવાબ જોઈએ તમારી સમક્ષ જવાબ આપેલો છે કે નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણ રજનો મહિમા પાર છે કેવો છે પાર છે એટલે કે અપરંપાર છે એમની ચરણ રજના સ્પર્શનો મહિમા અપાર છે એમની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે ઋષિના સાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ટની હોય પણ કાષ્ટ હોય કે પાષાણ બંને કે જ કહેવાય એટલે જો શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણ રચના એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું એ હોડી તો તેની કમાણીનું સાધન છે અને જો એ જ છીનવાઈ જાય તો શું કરવાનું વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની તો ઘરમાં છે જ તેમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેનું ભરણ પોષણની વ્યવસ્થા પણ કરવી પડે આથી નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર છે પરંતુ શ્રીરામને એવી બેસાડવાની ના પાડી દીધી છે એટલા માટે જોઈએ પ્રશ્ન નંબર બીજો નાવિકે શું વાંધો ઉઠાવ્યો તો જોઈએ કે નાવિકે શ્રીરામના પોતાની હોડીમાં શ્રીરામને પોતાની હોડીમાં બેસાડવા વિશે વાંધો ઉઠાવ્યો નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે તેમની ચરણરચના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું સાધન છીનવાઈ જશે વળી એક સ્ત્રી તો પોતાના ઘરમાં છે જ બીજી લાવીને એનું પરમ પોષણ કઈ રીતે કરવું એ પણ તેના માટે ચિંતાનો વિષય બની ગયો એટલા માટે વાંધો ઉઠાવ્યો પ્રશ્ન નંબર ત્રીજો વિશ્વામિત્ર નાવિકના વાંધાનો શો ઉપાય સૂચવે છે તો જોઈએનો જવાબ તો વિશ્વામિત્ર નાવિકના ધંધાનો એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણનો ચરણોને ગંગાજળથી પખાડે જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી બની ન જાય પ્રશ્ન નંબર આગળ ચાર નાવિકે શ્રીરામના ચરણને કેમ પખાડ્યા તો જોઈએનો જવાબ કે નાવિકને શ્રીરામને પોતાની હોડીમાં બેસાડવા સામે વાંધો હતો કારણ કે એને એમ લાગતું હતું કે રામ જો તેની હોડીમાં બેસશે તો એની હોડી પણ હલ્યાની જેમ સ્ત્રી બની જશે તેની આ વિમાશન દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડવાનું સૂચવ્યું નાવિકને શ્રીરામ નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો આથી નાવિકે શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડ્યા આગળ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ મુદ્દાસર સર નોંધ લખવાની છે એમો છે કે નાવિકનું ભક્ત હૃદય તો એના વિશે જોઈએ આપણે તો શરૂઆત કરીએ કે નાવિક કેવો હતો તો નાવિક ભોળો હતો તે શ્રીરામનો પરમ ભક્ત હતો ગંગા નદી પાર કરવાની તેની પાસે તેની પાસે શ્રીરામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે સૌએ તેને નદી પાર કરવા જણાવ્યું નાવિકનું ભક્ત હૃદય વિમાશ્રમમાં મુકાઈ જાય છે તેણે સાંભળ્યું હતું કે રામનો સ્પર્શ થતાં જ પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની જાય છે તેથી તેને ડર લાગે છે કે ક્યાંક તેની લાકડાની નાવ પણ રામનો સ્પર્શ પામીને ન બની જાય વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઉપરાંત બીજી સ્ત્રીના ભરમ ખર્ચ પણ વધી જાય વળી તેની નાવ જો સ્ત્રી બની જાય તો તેની આજીવિકા પણ છીનવાઈ જાય જેથી તે રામને પોતાની નાવમાં બેસાડવા માટે તૈયાર થતો નથી તેની આ સમસ્યાનો ઉકેલ ઋષિ વિશ્વામિત્ર એ આપે છે કે નાવિકે ગંગાજળથી શ્રીરામના ચરણ પખાડવા અને બધી જ રસ સાફ કરી નાખવી નાવિકને વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રીરામનો મહિમા જાણતો હતો તેથી તેણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજરથી પખાડ્યા અને આ નિમિત્તે તેને રામના પખાડવાની તક મળી ગઈ હવે જે પ્રશ્ન નંબર આગળ ચોથો નીચેના સમાધિ શબ્દોને વાક્યમાં પ્રયોજી તેની અર્થ છાયા સમજવાની છે તો પહેલું છે પાષાણ પથ્થર તો જોઈએ કે પાષાણ એટલે કે રામના સ્પર્શથી પાષાણની અહલ્યા ફરતી સ્ત્રી બની ગઈ પથ્થર એટલે કે સીતાનું રુદરણ સાંભળીને પથ્થર પણ પીગળી જશે તેવું લાગતું હતું બીજું જોઈએ ચરણ પગ તો ચરણ એટલે કે નાવિકે રામના ચરણ ગંગાજથી પખાડ્યા પગ એટલે કે ના નાવિકે રામના પગ ધોયા ત્રીજો કાષ્ઠ લાકડું તો કાષ્ટ એટલે કે નાવિકની હોડી કાષ્ટની બનેલી હતી લાકડું એટલે કે નાવિકને પોતાની લાકડાની હોડી સ્ત્રી બની જશે તેવી જશે તો તેવી ચિંતા થવાને લાગી હતી જળ પાણી તો નાવિકે ગંગાજળથી રામના ચરણ પખાડ્યા પાણી એટલે કે ગંગાનું પાણી કેવું હોય છે પવિત્ર હોય છે તો મિત્રો અહીંયા આપણે આ રીતે ધોરણ અગિયારનો ગુજરાતી વિષયનો પાઠ નંબર એક એટલે કે કાવ્ય નંબર એક જેનો સાહિત્ય પ્રકાર છે પદ તો એ પદના નાવિક વર્તો બોલ્યો જેના સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડિયોમાં અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એ લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં જે બિલ આયકન આપ્યું છે એને પણ દબાવી લો કે જેથી કરીને આ ચેનલમાં કોઈ પણ નવો વિડીયો જ્યારે અપલોડ થશે તો સૌથી પહેલાં તમને એક નોટિફિકેશન મળી જશે અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકશો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ખોલી અને તમે ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું